નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો રાડો વિશે આજે વાત કરવા છે. એક ગુજરાતી ફિલ્મ છે, તમને પોસ્ટર પરથી એવું લાગ્યું હશે કે કોઈ બોલિવૂડની ફિલ્મ હશે કાં તો કોઈ સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ હશે, પણ ના, આ એક ગુજરાતી ફિલ્મ છે અને આજે આ ફિલ્મ વિશે વાત કરવાના છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાલ કલરનું બટન દબાવી દેજો, ફ્રીમાં છે, ગુજરાતી છો તો લઈ જ લો, સબસ્ક્રાઇબ કરી દો. તો આગળ વાત કરું આ ફિલ્મની, તો ફિલ્મમાં તમને કલાકાર કોણ કોણ જોવા મળવાના છે. આ ફિલ્મ એક મલ્ટી સ્ટાર ફિલ્મ છે, કારણ કે હું એવી રીતે કહું છું, કારણ કે આમાં યશ સોની સાથે હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા નામાંકિત કલાકારો જોવા મળવાના છે. અને આ ફિલ્મના બ્રેકડાઉન પોસ્ટરોની વાત કરું ને તો તમને ઘણું બધું જોવા મળી શકે છે, જો તમે ધ્યાનથી જોશો તો. તો પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે બાયક ઉપર જે બધા લોકો છે એમની હાથમાં હોકી છે, કાં તો ગમે તેને ગમે તે દંડો, કાં તો લાકડી છે. અને આ ફિલ્મ એક દંગા પર બેઝ હશે, એટલે કે ગુજરાતમાં દંગો થયો છે એના પર આ ફિલ્મની સ્ટોરી લાઇન ચાલવાની છે. અને આગળ વાત કરું તો હિતેન કુમાર તમને સીએમના રોલમાં જોવા મળશે, કારણ કે તમે ફર્સ્ટ લુક પોસ્ટરમાં જોઈ શકો કે ચીફ મિનિસ્ટર લખ્યું છે અને કેન્દ્ર સરકારને સીએમએ જવાબ આપવો પડશે એ બાજુમાં લખેલું છે આર્ટિકલ એક ન્યૂઝપેપરનું. તો આ ફિલ્મમાં તમને હિતેન કુમાર સીએમના રોલમાં જોવા મળશે અને ગુજરાતને 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે એવું બધું ક્લિયર કરીને લખેલું છે. એટલે દંગો થઈ ગયો છે અને 144મી કલમ લાગી દેવામાં આવી છે. અને હિતુ કનોડિયા તમને પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે, એ પણ તમને નોર્મલી એ પોસ્ટર છે તમને અંદાજો આવી જ ગયો હશે. આગળ યશ સોની શું લાગી રહ્યા છે, પુષ્પા ભાવ લાગી રહ્યા છે આપના. તો ખરેખર વાત કરું યશ સોનીનો બહુ જોરદાર લુક લાગી રહ્યો છે, જે તમને છેલ્લા દિવસમાં હસાવતા હતા એ આજે એંગ્રી યંગ મેન લાગી રહ્યા છે. ખરેખર યશ સોનીનો લુક બહુ ઢાસુ એટલે કે જોરદાર લાગી રહ્યો છે. અને આગળ વાત કરું આ ફિલ્મના ટ્રેલર અને રિલીઝ ડેટની, તો આ ફિલ્મનું ટ્રેલર કદાચ એમની ફિલ્મ આવવાની છે નારી દોસ્ત એની સાથે જોવા મળી શકે છે, કાં તો જૂન મહિનામાં તમને ટીઝર કાટો ટ્રેલર જોવા મળશે. અને ફિલ્મ 22 જુલાઈના રોજ તમારા નજદીકી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ખરેખર એક આવી ફિલ્મની જરૂર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, કારણ કે પુષ્પા, KGF અને RRR જેવી સાઉથની ફિલ્મો આટલી બધી સુપરહિટ ચાલતી હોય તો ગુજરાતી ફિલ્મો કેમ નહીં. બહુ ઓછી ફિલ્મો બને છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે, પણ ખરેખર આવી ફિલ્મો બનવી જોઈએ અને આપણે દિલથી એને સપોર્ટ કરવાનો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો અને જો કોઈ ભૂલી ગયો હોય એ પણ જણાવજો. તો મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.